તો સૌથી પહેલા વાત કરીએ ચૂંટણીના આ મહાસંગ્રામની અને વધુ ત્રણ ગુજરાતના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. બનાસકાંઠા, પોરબંદર સાથે જ આ તમામ જે નામ છે તે જાહેર થયા. ભાજપે મારા પર વિશ્વાસ મૂક્યો, જે પ્રકારે તેમણે નિવેદન આપ્યું છે, ઉમેદવાર જે જાહેર કરવામાં આવ્યા છે. અમિત શાહ અને પીએમ મોદીનો આભારી છું, અમે ગરીબો માટે કામ કરીશું, એક રીતે ઉજવણીનો અને જશ્નનો માહોલ છે. ઉમેદવારી જે છે તે જાહેર થઈ અને જાહેર થતાની સાથે જ તેઓ મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમણે નિવેદન આપ્યું હતું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માને છે અને સાથે જ ભાજપે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેને લઈને હું આભારી છું. આજે ત્રણ વધુ નામ જે પ્રકારે જાહેર કરવામાં આવ્યા હતા અને એ જાહેર કરતાની સાથે જ સતત જે ચર્ચાઓ હતી અને તે ચર્ચાઓનો આજે પૂર્ણ વિરામ આવ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા, પોરબંદર અને પંચમહાલ. બનાસકાંઠામાં પરબતભાઈ પટેલ, આ તરફ પોરબંદરમાં રમેશભાઈ ધડુક અને પંચમહાલથી શ્રી રતનસિંહ, આ ત્રણ નામ જાહેર કરવામાં આવ્યા છે. અને રમેશભાઈ ધડુક જેઓ પોરબંદર લોકસભા બેઠકથી હવે ભારતીય જનતા પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવવાના છે. તેમના નામની જાહેરાત થતાની સાથે જ તેમના સમર્થકોમાં અને કાર્યકરોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને રમેશભાઈ ધડુકે કહ્યું છે કે તેઓ નો જે વિજય વિશ્વાસ તેઓ વ્યક્ત કરી રહ્યા છે અને સાથે પ્રધાનમંત્રીનો આભાર પણ માની રહ્યા છે. આજે જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે તે બદલ આપણા દેશના વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જીતુભાઈ વાઘાણી સાહેબ, આ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારા પાર્ટીના કાર્યકર્તા, અમારા ભાઈ શ્રી જયંતિભાઈ ઢોલ, અમારા ભાઈ શ્રી જયરાશીભાઈ જાડેજા, બાબુભાઈ બોકરિયા, જયેશભાઈ રાદડિયા, દેવાભાઈ માલમ અને અમારા બધા પાર્ટીના કાર્યકર્તાઓ, જે બધાનો હું ખૂબ ખૂબ નાનાથી નાના માણસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે અને નરેન્દ્રભાઈ જે રીતે લડત આપી રહ્યા છે એને આપણે ખૂબ સપોર્ટ આપી એવું કાર્ય કરવાનું છે. આ વિસ્તારમાં કયા કયા કામો કરશો? ખેડૂતો સૌથી વધારે છે, માલધારીઓ છે. જયંતિભાઈ કહી દે, હું કહી દઉં. જયંતિભાઈ, આ વિસ્તારના મારી ગણતરી પ્રમાણે કોઈ પણ કામ આપણે પેન્ડિંગ નહીં રહીએ. હું તન મન ધનથી રાતથી જે કઈ કામ બાકી હશે બધા પૂરા કરવાની હું કોશિશ કરીશ. ભાઈ, કોઈ પણ કામો આ વિસ્તારના જે કઈ હશે, હું રાજકારણમાં આમ તો સક્રિય જ હતો, માર્કેટિંગ યાર્ડના ચેરમેનય હતો, હમણાં ધાર્મિક કામમાં હતો, પણ હવે પાર્ટીએ મને આ જવાબદારી આપી છે તો આમાં પણ અમે ક્યાંય કચાશ રહેવા નહીં. તમે આ વિસ્તારની અંદર સામાજિક અને ધાર્મિક આગેવાન વર્ષોથી રહી ચૂક્યા છો, સહકારી વિભાગનો પણ અનુભવ છે, કઈ રીતે વિકાસ કરવામાં આવશે? બધી રીતે, જે રીતે ખેડૂતોના પ્રશ્નો હે, બીજા માલધારીના પ્રશ્નો હોય, એક્સ વાય ઝેડ કોઈ પણ પ્રશ્ન હશે, એના બધા પ્રશ્નોનો નિવાળો અમે લઈ આવશું. અને સંગઠન અમારું મજબૂત રહેશે અને પોરબંદર જિલ્લામાં વધુમાં વધુ કામ થાય એવા અમારા પ્રયત્ન રહેશે.